निर्माण, हम है ऋषियों की संतान, लक्ष्य हमारा युग निर्माण, हम है ऋषियों की संतान, लक्ष्य हमारा युग निर्माण, लक्ष्य हमारा युग निर्माण, हे हमारा युग निर्माण, लक्ष्य हमारा युग निर्माण, हे हमारा युग निर्माण, यही हम। નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે. ગુરુદેવની પ્રેરણા સંકલન સંપાદન દ્વારકા પ્રસાદ ચેતનિયાના સ્વમુખેથી લખાયેલ કેટલાક અંશો આપની સમક્ષ રજૂ કર્યો છું. રાષ્ટ્રદેવના ચરણોમાં પ્રાણવાન યુવાનો સમર્પણ કરે. જ્યારે કોઈ પ્રૌઢ માણસ યુવાનોને ધર્મ અધ્યાત્મ યોગ તપ સેવા વગેરેમાં યોગદાન આપવાની વાત કરે છે ત્યારે યુવાનો એવા જવાબ આપે છે, અત્યારે અમારા ખાવા પીવાને મોજ મસ્તીના દિવસો છે, આ બધા કામ તો મોટા થઈશું ત્યારે કરશું. પરંતુ યુવાનોએ સમજવું જોઈએ કે એ બધા કામ વૃદ્ધાવસ્થામાં થઈ શકે એવા નથી, એના માટે યુવા અવસ્થા જ યોગ્ય સમય છે. નિર્માણનું કાર્ય યુવા પેઢી જ કરશે. યુવાનો માટે ગુરુદેવનું આ ચિંતન માર્ગદર્શન અને દિશા નિર્દેશન અખંડ જ્યોતિ માર્ચ 1975 ના પેજ 56-57 ઉપર આપવામાં આવ્યા તો તે યુવા પેઢી માટે વાંચવા યોગ્ય, વિચારણીય તથા ચિંતન કરવા યોગ્ય છે. આ આપણી વાસ્તવિકતાની પરીક્ષાની ઘડી છે. અજ્ઞાન રૂપી અસુર સામે લડવા માટે ઘણા બધા સાધનોની જરૂર પડશે. જનશક્તિ, બુદ્ધિશક્તિ તથા ધનશક્તિ જેટલી પણ એકઠી કરી શકાય એટલી ઓછી છે. બહારના લોકો ખેંચતાના કાદવમાં આકંઠ ડૂબેલા છે. યુગના આ પોકારને અખંડ જ્યોતિ પરિવાર રજ પૂર્ણ કરશે. જેમની પારિવારિક જવાબદારીઓના ઓછામાં ઓછી નિર્વાહ માટે જેટલો સમય ફાળવવામાં અનિવાર્ય છે તેઓ તે કાર્યમાં એટલો જ ફાળવે અને બાકીનો સમય અજ્ઞાનના રાક્ષસ સામે લડવામાં ફાળવે. જેમના બાળકો મોટા થઈ ગયા છે, જેમના ઘરનો નિર્વાહની વ્યવસ્થા કરનારા બીજા લોકો મોજૂદ છે, તેઓ જ એ જવાબદારી હળીમળીને પૂરી કરે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. જેમને સંતાનોની જવાબદારી પૂરી કરી લીધી હોય તેઓ પૂરેપૂરા વાનપ્રસ્થમાં પ્રવેશ કરે અને પરિવાજક બનીને જન જાગરણના અલગ જગાવે. ઠેર ઠેર નાના નાના આશ્રમો બનાવવાની જરૂર નથી. આ સમયમાં તો આપણે પરિવાજક બનીને ભ્રમણ કરવા સિવાય બીજી કોઈ વાત વિચારવી ન જોઈએ. ગરડા થઈને ત્યારે સંન્યાસ લઈશું એવી કલ્પના કરવી નિર્થક છે. જ્યારે શરીર અડધું મરી જાય છે ત્યારે બીજાને મદદ વિના દૈનિક નિર્વાહ પણ મુશ્કેલ બને છે, તો પછી સેવા સાધના કેવી રીતે કરશે? યોગ સૈનિકની ભૂમિકા તો તેઓ જ નિભાવી શકશે. જેમના શરીરમાં હજી તાકાત છે, જેઓ શરીર અને મનની સમર્થ છે, આજે ભાવનાશીલ તેમજ પ્રબુદ્ધ જનશક્તિથી વધારે જરૂર છે. ચડેલા હરામખોર અને વેસની લોકો તો સાધુ ભાવના અખાડાઓમાં મોટી સંખ્યામાં પડ્યા રહે છે. યોગ દેવતાને તો એવી પ્રખર જનશક્તિ જોઈએ જે પોતાનો બાર બીજા પર ન નાખે, બલકે બીજાઓને પોતાના મજબૂત હાથથી ઊંચે ઉઠાવવામાં સમર્થ હોય. અખંડ જ્યોતિ પરિવારમાંથી આવી સમર્થ તેમજ સુયોગ્ય જનશક્તિનું આહવાન કરવામાં આવી રહ્યું છે. યોગ તપ સેવા તથા પુરુષાર્થ યુવાનો દ્વારા થઈ શકે. વોલ્ટેજ ઓછા થઈ જાય ત્યારે પંખો બત્તી વગેરે ધીમા ચાલે છે. નવનિર્માણ માટે પણ યુવા શક્તિ જ કામ કરશે. કરડા તથા બીમારોથી આ કામ થવાનું નથી, તેથી આહવાન એવી સમર્થ જનશક્તિને કરવામાં આવી રહ્યું છે. જય ગુરુદેવ. આપણે સન્માર્ગથી કદાપી વિચલિત ન થવું જોઈએ. હંમેશા શ્રેષ્ઠ કર્મ કરતા રહેવું જોઈએ. કામ, ક્રોધ, લોભ વગેરે મનોવિકારોને પોતાની પાસે ફડકવા દેવા ન જોઈએ. ગાયત્રી શક્તિપીઠ જેતપુર આપનું હાર્દિક સ્વાગત કરે છે.